એવરીવન એવરી વન આપણા એચઆરએમના લાસ્ટ યુનિટનું લાસ્ટ ચેપ્ટર છે માનવ સંસાધન જુસ્સો અને શિસ્ત જુસો કોને કહેવાય અને શિસ્ત કોને કહેવાય આ બંને વર્ડનો બેઝિક મિનિંગ આપણને બધાને ખબર હોય છે જ્યારે કોઈ પણ કાર્ય કરવા માટેની કોઈ ધગસ હોય કોઈ ઉત્સાહ હોય ખંત હોય એને જુસ્સો કહેવાય અને ત્યાર પછી એ કાર્ય ઓછા ખર્ચે સમયસર પૂર્ણ કરવામાં આવે એ એક શિસ્ત થયો તો જોઈએ એના માટેની અલગ અલગ વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે કે જુસ્સો કોને કહેવાય તો ડોક્ટર ટેરી જુસ્સાની વ્યાખ્યા આ શબ્દોમાં આપે છે કે વ્યક્તિઓની પોતાના એકમ પ્રત્યે લાગણી અને માનસિક પરિસ્થિતિ એટલે જુસ્સો ડૉક્ટર ટેરી એવું માને છે કે કોઈ પણ વ્યક્તિ હોય એની પોતાના એકમ માટેની કોઈ લાગણી હોય કે એની માનસિક પરિસ્થિતિ હોય એનો જુસ્સો કહેવાય ત્યાર પછી શ્રી ન્યુનર ન્યુનર અને કિલિંગના શબ્દોમાં મૂકીએ તો મોરલ ઇઝ ધ મેન્ટલ સ્ટેટ ધેટ કોઝિઝ એમ્પ્લોઈઝ ટુ પરફોર્મ ધેર વર્ક વિથ અ ફિલિંગ ઓફ સેટિસ્ફેક્શન એન્ડ એન્જોયમેન્ટ ન્યુનર અને કિલિંગ શું માને છે કે જુસ્સોઈ એક એવી માનસિક અવસ્થા છે કે જેને કારણે કર્મચારીઓ પોતાનું કાર્ય આનંદપૂર્વક અને સંતોષજનક રીતે કરે છે આમ જુસ્સો એક માનસિક ખ્યાલ છે કર્મચારીઓના વર્તનમાં તે વ્યક્ત થાય છે તેનો સંબંધ તર્ક કરતાં લાગણી સાથે વધારે છે શ્રી આલ્ટ્રીજ કહે છે કે અમુક વ્યવસ્થા તંત્રમાં સંતોષકારક રીતે ટકી રહેવા તેમજ નિર્ધારિત થીને સ્વૈચ્છિક રીતે પાર પાડવા માટેનું વલણ એટલે જુસ્સો ડેલ્યોર્ડર કહે છે કે કર્મચારીને જ્યારે થોડા પ્રમાણમાં અસંતોષ અને હતાશા હોય છે ત્યારે તેનામાં વધુ પ્રમાણમાં જુસ્સો હોય છે જ્યારે તેનામાં વધુ અસંતોષ હોય છે ત્યારે તેનામાં ઓછો જુસ્સો હોય છે જુસ્સાને લીધે કર્મચારીને કામ કરવાની મજા આવે છે આથી ખર્ચ ઘટે છે અને કાર્યદક્ષતા વધે છે આ અલગ અલગ ઓથરની ડેફિનેશન થઈ ત્યાર પછી જુસ્સાનું મહત્વ આપેલું છે કે જુસ્સો કર્મચારીની અંદર હોય તો એનો એના થી કંપનીને શું ફાયદો થાય આમ તો ઇઝી જ છે પણ છતાંય હું એક કહું છું કે ઊંચા જુસ્સાથી કાર્ય પર્યાવરણ સુધરે છે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો સહેલાઈથી થઈ શકે છે આવી સ્થિતિમાં નિરીક્ષણની જરૂરિયાત ઓછી થાય છે જેથી નિરીક્ષણ ખર્ચ ઘટે છે કાર્ય પર્યાવરણ સુધરે કેવી રીતે કારણ કે કર્મચારીઓને તમામ વસ્તુ માટે સંતોષ હોય એટલા માટે એનો જુસ્સો છે એ પણ સારો હોય પરિણામે એક કર્મચારી અને બીજા કર્મચારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારના શંકા કે ભેદભાવ વગર કાર્ય થતું હોય એટલા માટે તો આ પાંચ એના મહત્ત્વ આપેલા છે ત્યાર પછી જુસ્સાને અસર કરતાં ત્રણ પરિબળો આપેલા છે કર્મચારી પરિબળો સંસ્થાકીય નીતિ અને અન્ય પરિબળો તો જુસ્સાને આ બધા પરિબળો કેવી રીતે અસર કરે છે એ આપણે જોઈએ તો ફર્સ્ટ વન છે કર્મચારી પરિબળો સમજદાર જવાબદાર અને માનસિક દ્રષ્ટિએ પરિપક્વ કર્મચારીનો જુસ્સો વધુ હોય છે તેવી જ રીતે સંતુષ્ટ કર્મચારી ગણનો જુસ્સો વધુ હોય છે તેથી કહેવાયું છે કે સંતુષ્ટ કર્મચારી ગણ ઉદ્યોગની મહામૂલ્ય સંપત્તિ છે શું કીધું છે કે કર્મચારી પરિબળો ઉપર સમજદાર જવાબદાર અને માનસિક દ્રષ્ટિએ જે કર્મચારીઓ પરિપક્વ હોય એની અંદર જુસ્સો વધારે હોય અને એટલા માટે જેવું કહેવાયું છે કે જો જુસ્સાવાળા કર્મચારીઓ એટલે કે સંતોષકારક કર્મચારીઓ હોય એ કંપની માટે એની મહામૂલી સંપત્તિ છે ત્યાર પછી છે સંસ્થાકીય નીતિ વેતન બઢતી બદલે શિસ્ત વગેરેની નીતિ વ્યાજબી અને ન્યાયી હોય તેમાં પક્ષપાત ન થતો હોય કર્મચારીઓના અપમાન ન થતા હોય તો જુસ્સો ઊંચો રહે છે આ નીતિ જો પક્ષપાતી ગેરવ્યાજબી અને અન્યાયી હોય તો તે જુસ્સો તોડી નાખે છે સંસ્થાકીય નીતિની અંદર જુસ્સો કેવી રીતે જાળવી શકાય કે કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓનો પગાર ધોરણ સરખું હોય શિસ્ત હોય બદલીના નીતિ નિયમો સરખા હોય કોઈ પણ કર્મચારીનું અપમાન છે એ કરવામાં ન આવતું હોય તો એવી સિચ્યુએશનની અંદર કંપનીનો જુસ્સો વધારે રહે છે ત્યાર પછી છે અન્ય પરિબળો માનવ એક સામાજિક પ્રાણી છે અને કર્મચારી એ માનવ છે આથી સમાજની પરિસ્થિતિની પણ તેના જુસ્સા પર અસર થવાની છે જે સમાજ વર્ગ વિગ્રહ કરતાં સહકારની ભાવનામાં માનતો હોય ત્યાં જુસ્સો વધારે રહેવાનો કર્મચારીઓની કૌટુંબિક પરિસ્થિતિ પણ જુસ્સા પર અસર કરે છે અહીંયા અન્ય પરિબળોમાં શું કીધું છે જેમ કે સામાજિક પરિબળો હોય તો એ પણ જુસ્સા પર અસર કરે છે જેમ કે આજે કોઈ કર્મચારી છે એ કંપનીમાં કાર્ય સારી રીતે કરે છે પણ આજે એની પાછળ પૂરેપૂરો સપોર્ટ એને એના ફેમિલીનો હોય તો એનું જુસ્સાનું પ્રમાણ છે એ વધારે વધી જાય છે તો આવી રીતે બીજા અન્ય પરિબળો હોય એ પણ જુસ્સાને અસર કરે છે ત્યાર પછી છે કે જુસ્સાનું માપ કઈ રીતે કાઢી શકાય તો ફર્સ્ટ વન છે અહેવાલોની તપાસ દ્વારા કે કર્મચારીઓએ જે કાર્ય કરેલું હોય એના અહેવાલો તૈયાર કરવામાં આવેલા હોય એ અહેવાલોની તપાસ પરથી પણ જાણી શકાય છે કે કયા કર્મચારી છે એ કેટલા જુસ્સાથી કંપની માટે કાર્ય કરે છે ત્યાર પછી સેકન્ડ વન પોઈન્ટ છે મુલાકાત મુલાકાત કોને કહેવાય કે આજે કોઈ પણ કંપનીનો માલિક છે કે કંપનીના ટોપ લેવલના જે કર્મચારીઓ હોય એ બોટમ લેવલ કે મિડલ લેવલના કર્મચારીઓને નિશ્ચિત સમયાંતરે મળી એની સાથે વાતચીત કરે અને એ લોકોને જે પ્રશ્નો મૂંઝવતા હોય એ બધા જ પ્રશ્નોનું સમયસર અને સંતોષકારક નિરાકરણ કરે કે જેના લીધે કર્મચારીઓનો જુસ્સો છે એ વધી શકે તો એ થઈ મુલાકાત ત્યાર પછી છે નિરીક્ષણ નિરીક્ષણ કેવી રીતે કરી શકાય કે આજે જ્યારે કોઈ પણ કર્મચારી જે કાર્ય કરતો હોય તો એના ઉપર એક નિરીક્ષક હોય કે કર્મચારી કઈ સ્પીડે કાર્ય કરે છે કેટલી વારમાં કાર્ય પૂર્ણ કરે છે એ કેટલો ટાઈમ વેસ્ટ કરે છે અને ઓછા સમયની અંદર વધારે સારી રીતે કાર્ય કેવી રીતે કરી શકે છે તો આ બધી જ વસ્તુ નિરીક્ષણ દ્વારા જાણી શકાય કે કર્મચારી છે એ કેટલા જુસ્સાથી કાર્ય કરે છે કંપની માટે ત્યાર પછી છે પ્રશ્નાવલી દ્વારા પ્રશ્નાવલી કોને કહેવાય કે જેની અંદર એવા પ્રશ્નો તૈયાર કરવામાં આવે કે જેના આન્સર ટૂંકમાં એટલે કે હા કે નામાં આપવામાં આવતા હોય કર્મચારીઓ પાસે આવી પ્રશ્નાવલી ભરાવવામાં આવે અને પ્રશ્નાવલીનું નિરાકરણ રૂપે એટલે કે પ્રશ્નાવલીના અભ્યાસ રૂપે સમજ પડે કે કર્મચારીને જે કોઈ પણ કાર્ય કરે છે એની અંદર એનો જુસ્સો છે કે નહીં જુસ્સો છે તો કેટલા પ્રમાણમાં છે જુસ્સો ઓછો છે તો એ વધારવા માટે કયા પગલાં લેવા પડે આ બધું થયું જુસ્સાનું માપ ત્યાર પછી છે જુસ્સો વધારવા માટેના માર્ગદર્શક સૂચનો અને સિદ્ધાંતો તો એમાં ફર્સ્ટ વન છે સલામતી તો કર્મચારીને એ ખ્યાલ હોવો જોઈએ કે તેની નોકરી કાયમી અને સલામત છે કાર્યદક્ષતા અને સિન્યોરિટી મુજબ તેને બઢતી મળશે દર વર્ષે અમુક ચોક્કસ રકમનો પગાર વધારો મળશે કર્મચારીનો જુસ્સો મેન્ટેન કરવા માટે શું કરવું જોઈએ કે કર્મચારીને એની પોતાની નોકરી માટે સલામતી છે એ આપવી જોઈએ કે જેના લીધે એ વ્યક્તિ છે એ પોતાના કાર્ય માટે સેફ અને સિક્યોર રહે અને પરિણામે એનો જુસ્સો છે એ પણ જળવાઈ રહે કંપની કે પેઢીની નીતિઓ અને ધ્યેયોથી કર્મચારીને વાકેફ રાખવો જોઈએ જેથી કરીને તે જુસ્સાના કામમાં સહકાર આપે સંચાલકોએ સત્ય હકીકતો પોતાના કર્મચારીઓથી છુપાવવાના પ્રયત્નો ના કરવા જોઈએ તેમને વિશ્વાસમાં લઈ કામ કરવું જોઈએ એકસરખા કામ અને લાયકાત માટે પગારનું ધોરણ પ્રમાણિત હોવું જોઈએ તેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ કે પક્ષપાત ન હોવા જોઈએ કર્મચારીને શારીરિક સામાજિક શૈક્ષણિક સવલતો મળી રહે તે માટે એકમે નવી નવી યોજના હાથ ધરવી જોઈએ નિવૃત્તિ વેતન પેન્શન પ્રોવિડન્ટ ફંડની યોજનાઓ વીમો દાખતરી સારવારની સગવડ બાળકો માટેનું મફત શિક્ષણ વગેરે સુવિધાઓ પણ કર્મચારીની સલામતી વધારે છે ત્યાર પછી સેકન્ડ વન છે કામની કદર જો જુસ્સો વધારવો હોય તો તેના શ્રમનું ગૌરવ જાળવવું જોઈએ કર્મચારીના સારા કામની યોગ્ય સમયે કદર થવી જ જોઈએ બોનસ યોજનાઓ ગુણાંકન વગેરે દ્વારા કર્મચારીઓના કામને મૂલવી યોગ્ય નાણાકીય વળતર આપવું જોઈએ ઉત્તેજન યોજનાઓ પણ કર્મચારી જુસ્સો જાળવી રાખવામાં મદદ કરે છે અહીં શું કીધું છે કે કર્મચારી જે કોઈ પણ કાર્ય કરે અને કાર્ય એણે સારું કરેલું હોય તો એ કાર્યના ફળ સ્વરૂપે એને બોનસ છે કોઈ પણ ઇનામ છે જે આપવું જોઈએ કે જેના લીધે કર્મચારીના કામની કદર થાય અને કર્મચારી છે એ બીજી વખત વધારે સારી રીતે કામ કરવા માટે પ્રેરાય કર્મચારીનું મહત્વ દરેક કર્મચારીને એમ થવું જોઈએ કે ધંધામાં તેનું સ્થાન મહત્વનું છે તેના કાર્યને જુદું નામ આપવાથી તે પ્રકારનું બોર્ડ રાખવાથી નેમ પ્લેટ આપવાથી તેનું મહત્વ સ્થાપિત કરી શકાય છે નિરીક્ષક અને ઉપરી અધિકારીએ પણ તેના મહત્વને નજર સમક્ષ રાખી વર્તાવ દાખવવો જોઈએ કર્મચારીનું માનવી તરીકેનું ગૌરવ સચવાય માનવ સહજ લાગણીઓ તે મુક્ત મને વ્યક્ત કરી શકે તે પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ એ શું કીધું છે કે કર્મચારીનું મહત્ત્વ છે એ પણ કંપનીની અંદર જળવાવું જોઈએ અને એના માટે કર્મચારીની કર્મચારીની જે ભાવના હોય એને ઠેસ ન પહોંચે તો એના માટે કર્મચારીને અલગ નેમ પ્લેટ હોવી જોઈએ કર્મચારી છે એ જે કાર્ય કરે અલગ નામ આપવું જોઈએ એ પ્રકારનું અલગ બોર્ડ રાખવું જોઈએ કે જેના લીધે કર્મચારીને પણ એવું થાય કે કંપનીની અંદર એનું મહત્ત્વ છે એ પણ ઓછું નથી ત્યાર પછી છે અભિવ્યક્તિ દરેક કર્મચારી કાર્ય વિશે પોતાના સૂચનો મુક્ત રીતે રજૂ કરી શકે તેવી તક પૂરી પાડવી જોઈએ જો સૂચનનો સ્વીકાર થાય તો તેની જાણ કર્મચારીને કરવી જોઈએ અને તે બદલ ધન્યવાદ પાઠવવા જોઈએ જો સૂચનનો સ્વીકાર ન થઈ શકે તો તે માટેના વ્યાજબી કારણો આપી કર્મચારીને સમજાવવા જોઈએ કિંમતી સૂચનો માટે પગાર વધારો બઢતી વગેરે આપી કદર કરવી જોઈએ જે કર્મચારી જુસ્સો વધારવામાં મદદરૂપ થાય છે અભિવ્યક્તિ એટલે શું થાય કે કર્મચારી પોતે જે કંપની માટે ફિલ કરતો હોય એ કહેવા માટેની એને પૂરેપૂરી તક છે એ મળવી જોઈએ અને એના સૂચનો છે જે હંમેશા કંપની માટે આવકાર્યો હોવા જોઈએ જેને અભિવ્યક્તિ કહેવાય ત્યાર પછી છે નવો ક્વેશ્ચન કર્મચારી જુસ્સો પેદા કરવાના અને તેનું સંવર્ધન કરવાના દસ અનમોલ કે સોનેરી સૂચનો કે જે તમે તમારે લોકોને ઇઝીલી રીડ કરવાના જ રહેશે આ રીડ કરી લેજો કેમ કે આ દસ સૂચનો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે અને એના સિવાય આ ચેપ્ટરમાંથી સાત સાત માર્કના એવી રીતના એટલે કે શોર્ટના પ્રશ્નો છે એ પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે